રાજકોટ જિલ્લા ધોરાજીના વોર્ડ નંબર 9 અને ટોપિયાવાડીની મહિલાઓ લાલઘૂમ બની નગરપાલિકા કચેરીએ ખાતે પહોંચી હતી. આ વિસ્તારમાં સ્થાનિક લોકોના કામો થતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ધોરાજી નગરપાલિકા તંત્રનું વહીવટીદાર શાસન આવ્યા બાદ સ્થાનિકોની પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે ધોરાજીના સ્થાનિકોની હાલત અતિશય દયનીય બની ગઈ છે તેવા ઘાટ સર્જા. સ્થાનિક લોકોના કામ ન થતા હોવાનો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો વધુમાં વાત કરીએ તો ધોરાજીના બસ સ્ટેન્ડની સામે આવેલ ટોપિયાવાડી વિસ્તાર અને વોર્ડ નંબર 9ની તો નગરપાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારીને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. કાદવ કિચડનું સામ્રાજ્ય ખડકાળ જોવા મળી આવ્યું છે. સાફ સફાઈ નિયમિત થતી નથી, ભૂગર્ભ ગટર યોજના પણ કરવામાં આવેલ નથી, ત્યારે અનેક પ્રશ્નોને લઈ આ વિસ્તારની મહિલાઓ લાલઘૂમ થઈને ધોરાજી નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને વિસ્તારને પડતી સમસ્યાઓ જણાવી હતી, ત્યારે આ મામલે તાત્કાલિક નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી. બેન પ્રકાશભાઈ રાવરાણી છે. તમે જોઈ શકો છો કે અમારા વડીલો કેટલી હદે થાકી ગયા છે, કેટલા કંટાળી ગયા છે. જેલમાં જેમ કેદી પુરાય ને એમ રહેવું પડે છે. અમારા ડેલી સુધી નથી નીકળી શકતા, એટલો ગારો, એટલો કચકાણ અને એટલું ગંદકી રોગચાળો. બહાર નીકળે તો મચ્છર કરડવાની ભીખ થી બહાર નથી નીકળી શકતા. કોઈ જાતની કોઈ તંત્ર અહીંયા ધ્યાન નથી દેતો, માત્ર અને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે. આજે ગયા હતા તો અમને એમ કે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે. આ રીતે નહીં થાય, હજી 4-5 ધક્કા ખાવ અને ઘરે જઈને શ્રીફળ વધારી લ્યો તો તમારું કામ થઈ જશે, એવો જવાબ આપે છે. અમારી માંગણી એટલી જ છે કે અમને કમસે કમ અહીંયા ચાલવા જેવું તો કરી આપો. અમારા છોકરાઓ, અમારા વડીલો અહીંયા કઈ નીકળી નથી શકતા, અમારે ચાલવા જેવો રસ્તો નથી. છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થાય છે. દર વર્ષે નગરપાલિકાએ જઈએ છીએ, દર વર્ષે અમને નગરપાલિકા ધક્કા જ ખવડાવે. અમે અમારા સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ, ત્યાં ટેમ્પો બાંધીને, છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થાય છે. હવે અમે થાકી ગયા છીએ, અમારે શું કરવું? આમાં વરસાદ નથી તો અહીં સુધી પાણી ચાલુ જ હોય. અમારે પડે ને તકલીફ, માનમાં ના લે કેમ તકલીફ ના પડે એમ કયો તમે? તકલીફ તો પડે જ ને. હા, નકર અમે એને વરકાવીશ અહીંયા. એને ખબર પડે ને કે કેમ તું એ હાલી હક મોટી ઉંમર ના હોય બરક ગયા હોય અહીંયા તો તું કેમ અહીંયા હાલી હક એ માને હાલી હક ગયા. એમ પૂછો પ્રશ્ન તો હું તમને બધા પ્રશ્નો કહી દઈશ સરખી રીત નો. શું તકલીફ છે? અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.